नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 મેથ્સ ચેપ્ટર 7 ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા હતા 1 થી 12 સોલ્યુશન 7.2 માં બરાબર કે અત્યારે શીખી ગયા હતા અત્યારે 12 નું એક્ઝામ્પલ બરાબર તો 12 નું એક્ઝામ્પલ સંકલન ઓફ x³ - 1 નો 1/3 ઘાત x નો 5 dx ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તમારે શું કરવાનું કે અંડર થી આ તો x નો 5 ઘાત છે અને આ x નો 3 - 1 છે x નો 3 - 1 છે तो x³ નો વિકલન શું કરવાથી આપણને બાજુમાં મળી જાય બરાબર તો x³ નો વિકલન તો કઈ થાય 3x² થાય x² થાય તો x² આમાંથી આપણે છૂટું પડે છે બરાબર તો આપણને વધારે ખ્યાલ આવશે બરાબર તો x³ - 1 બરાબર 3 બરાબર આને ધારો કે x³ - 1 બરાબર 3 તો x³ નો વિકલન 3x² 1 1 विकलन 0 dx बराबर 3 विकलन 1 d बराबर चल 3x² dx d x² dx इन कारण के आपने हमारी x² छूटू बाहर होना चाहिए बराबर x² dx 1 upon 3 d आ समझ पड़ी હવે અહીં એક વસ્તુ યાદ રાખો કે x³ છે તો પછી ક્યાં આવશે તો આ એને આપણે વ્યવસ્થિત કરી નાખી 1 upon 3 and x is to 5 so x cube into x square and that's the whole that I'm going to show બરાબર x cube x x square dx ની જગ્યા આપણે 1 upon 3 લીધી મૂકો x cube ની જગ્યા કાઢી લેવાના અહીંથી લેવાનું તો અહીંથી આપણે વિચારી લેવાનું x cube બરાબર t plus 1 મતલબમાં બધું વસ્તુ આપણે સેમા બનાવવાનું ટીમાં તો ટી ધર્યું છે તો બધું વસ્તુ ટીમાં બનવું જોઈએ આમાં જે છે તે અને લાસ્ટ dx બરાબર ટી માં જવાનું એ જોઈ શકે આની વેલ્યુ આની વેલ્યુ ને આની લખી દે આપણે આ બરાબર તો x - 1 બરાબર ટી ટી નો 1 અપોન બરાબર x ક્યુબ અહીંયા છે ટી પ્લસ 1 બરાબર 1 અપોન 3 d બરાબર છે 1 અપોન 3 કોમન અને અંદર t plus t no 1 upon 3 d 1 18 સરખો ગણા છે 3 ઇકુ 3 એટલે t no 4 by 3 plus t 1 upon 3 d બરાબર 1 upon 3 ચાલ તો હવે સેપરેટ ડાયરેક્ટ પણ સંકલન કરવું એટલે કરી શકે અને સેપરેટ પણ આપવું હોય તો આપી શકે બરાબર જેને જે પ્રમાણે યોગ્ય લાગે 1 upon 3 પણ એવું આપ્યું 3 4 by 3 d અહીં 1 upon 3 પણ એવું આપ્યું અને સંકલન પણ એવું એટલે સરવાળા પર ભાઈનું સંકલન સેપરેટ આવી શકે બરાબર ચાલો આ t રેસ ટુ 4 by 3 તો આનું શું થશે 4 by 3 plus 1 છેદમાં 4 by 3 plus 1 1 upon 3 plus 1 1 upon 3 plus 1 સંકલન કમ્પ્લીટ ચાલો અહીં 1 upon t raised to 4 by 3 3 એકુ 3 એટલે આ થશે 7 t નો 7 by 3 છેદમાં 7 by 3 એ રીતે અહીં t નો કેટલા 1 upon 3 plus 1 3 એકુ 3 એટલે 4 by 3 છેદમાં 4 by 3 plus 7 આ 3 નો 3 કેન્સલ થઈ જશે 1 upon 7 3 37 by 3 1 upon 4 4 by 3 plus 3 આપણો આન્સર હશે પહેલેથી જરા જોઈ મૂકજો અહીં આપણે જે વિચારવાનું છે x³ - 1 એને આપણે ટી ધારો બરાબર ધર્યા ત્યારબાદ તો એમાંથી આપણે જે ધારે x³ નું વિકલન 3x² થવાનું ઠીક છે એમ કહો તો આપણે ધ્યાનમાં લેવાનું ધ્યાનમાં કોણ લેવાનું x નો વર્ગ તો x નો વર્ગ એની સાથે સાથે ચેક કરી લેવાનું તો છે x નો 5 ઘાત છે એને આપણે શું પાડી શકીએ બરાબર વિકલન કર્યું આડેલું એક્સ ક્વેર ડી એક્સ વન અપોન ડી ડી થઈ અહીંયા એક્સ ક્યુ ક્યાં ની કોર પર અહીંની છૂટું પર કોર પર એક્સ ક્વેર ડી એક્સ સાથે જ તો એક્સ તો અંદર પકી રહે તો એના પરથી આપણે એક્સ ક્યુ બરાબર ટી પ્લસ આર ટી પ્લસ વન લખી શકીએ એટલે આમાં બરાબર ટી વન અપોન થ્રી ઘાત એક્સ બરાબર ટી પ્લસ વન આના બરાબર વન અપોન થ્રી ડી લાંબી ટુ સાદું બેઝી લાઈકો એ પ્રમાણે બરાબર સ્ક્રીનશોટ પાડીને સોલ્યુશન કરી Thank you.
table example, center I बराबर center of x square open 2x plus 3x cube आखा हम तो आंटा रहा है बराबर dx तो अहीं आपने जो यह आंटा रहा है x square dx है सूचे x square dx तो 2 plus 3x square ना तो आंटा रहा है तो आंटा रहा है क्या बनेगा बल्ला तो आंटा की अंदर सूचे 2 plus 3 अलग अलग एग्जांपल सॉल्व करके दिखता है पर यार आप एक बार मानेंगे 2 plus 3x cube बराबर तो इनो इक्वल जो करी तो आपको x square dx बाद में x square आपने मिल जाएगा बराबर तो n आगे से इक्वल जो तो n बराबर की दाव दावों के 2 plus 3 into x square बराबर t है 2 root 0 3 root 4 x बराबर dx बराबर t root 1 आने d बराबर तो 4 x dx बराबर d हाँ कोई से सॉल्व ठीक है x स्क्वायर लगा रहा चाहे x की वजह से तो 2 0 तो हम तारी 9 x dx बराबर t 1 d चलो 9 x स्क्वायर dx बराबर d x स्क्वायर dx बराबर 1 अपॉन 9 d i वैल्यू आपने मान ली है r बराबर तो ये जो ही आप I बराबर तो x square dx नीचे के सूत्र को ना 1 upon 9 dt और आना चाहिए मां सूत्र को ना d cube 1 upon 9 d चला भी क्यों 2 plus 3 x cube नीचे के आप t में तीनों त्राण कर x square dx पर 1 upon 9 dt 1 upon 9 और चला बराबर t आपको ऊपर ले d 1 upon 9 चलो t माइनस थ्री प्लस वन माइनस प्लस कितना प्लस टी माइनस वन अपॉन एटी बराबर तो अहीं टी यहाँ पे क्या लिखो हम मिक्स टी नो टू प्लस आ तो आ ये आपको आंसर एग्जांपल में तुम्हारे स्टार्टिंग थीस जो अनुके कोयो धरे तो टेनो साइड पर आपने जी सातोत्मा मोड़तू छे आ विकरण करते मोड़तू छे तो हमने की धरे एक्स पर डेक्स आपने सिंगल लास्मा मरे जरूर छे वरना कमाई थी ये प्रमाणे मुख्य ने पची तो बेसिक सेंटर ने जापे ये जानता जी किस रूप से बना हुआ बराबर अने डायरेक्ट ही थे ये आनु विकरण जो एक्स पर की एक्स की प्रमाणे हम घर में संकलन करो ये पची जापे पाचे की नेक्स्ट एग्जांपल 14 1 upon x log x on n times बराबर 1 upon x log संकलन ऑफ 1 upon x log on n का dx अपने डायरी से कौन आ log x बराबर सुन डायरी से की log x की करना अपने तो बच्चे 1 upon x dx t 1 dt बराबर तो अपने ऑलरेडी है 1 upon x dx चेंज बराबर एन अपने dt बराबर चार तो एने आप एक स्टेप माना कर चुके हैं वन अपॉन एक्स लॉग एक्स नॉन एन डी 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 एक्स तो आनी देखिए आप इसको डी डी अने लॉग एक्स देखिए आप क्या आप इसको डी एक लोच है लॉग एक्स आप एक डायरेक्टली तो डायरेक्टली करने के वन अपॉन एक्स डी एक्स वन डी डी वन नडी डी तो वन अपॉन एक्स डी एक्स आप लोच है मैं ये कह रहा हूँ इसे ऊपर ले लोच है बिल्कुल ले बराबर तो एने आप मुख्य कीमत तो 1 upon ये d माने आ t नो m बराबर तो t नो minus m d तो t नो minus m plus 1 और 1 minus m plus बराबर क्या तो t नो 1 minus m 1 minus m plus बराबर चल तो अबे t वैल्यू अबे मुकोनी बोली जैसे log x तो log x 1 minus m अने same of 1 minus m plus आपको answer बराबर चला है के पंडर आप वो सिंह चोरी लोग हैं बराबर पंडर x upon
एक्सप्रेशन टाइप ना छे 4 माइनस एक्स डीएक्स चल એને આપણે શેડ ને કેમ કે એક્સ નું નિકલન કરવાડી એક્સ આપણે મળી જશે તો 9 માઈનસ 4x² બરાબર 2 0 8x dx t નો 1 d માઈનસ 8x dx બરાબર d x dx એટલે કેમ 1.8 d b અને 1.8 1.b ચાલ 1.x નું સંકલન આપણને ખબર છે કે શું થાય 1.x સંકલન log માનાર માં t plus log ચાલ t બરાબર આપણે શું કરવાનું છે 9 minus 4x square 9 minus 4x square plus આપણો આન્સર બરાબર જોઈએ ના ખ્યાલ આવે ફરી પૂછી શકે અહીંયા 9 માઇનસ 4x² આપણે લીધે નોર્મલ નિકલન 0 માઇનસ 4x² નું 8x બરાબર 8 ની આપણે કરી શકીએ x dx x dx છે માઇનસ 1/8 કિંમત આ ને આપણે લીધું 1/x² પડી 1/x² નું લોગ માં એક માંથી t ની વેલ્યુ છે લાસ્ટમાં મૂકવાની ભૂલવાનું નહીં સમજી ગયા जीरो डी एक्स बराबर टी यू वन डी बराबर टू डी एक्स बराबर डी डी एक्स बराबर वन अपॉन टू डी ओके अब मुकी दे आई बराबर चल रही इज टू टी डी एक्स लिखे वन अपॉन टू टी वन अपॉन टू डी वन अपॉन टू कॉम टू डी एक्स टू डी चल डी एक्स का एक्स टी एक्स टू x plus c तो d value आपके पास से चेंज डायरेक्टली 2x plus 3 2x plus 3 plus r बराबर चल एकदम सिंपल से आ 2x plus 3 ने आपने t दायो t दायो आगे से दिए और सॉर्ट चलो सॉर्ट आई तो बार आपने सॉर्ट नहीं किया है पर आई तो बिगन से था है अपन ने खबर चेंज कि आ e raise to 2x plus 3 dx આપણને ખબર છે કે e raise to x નું સંકલન આપણે જાણીએ છીએ e raise to x નું સંકલન શું છે e raise to x નું સંકલન e raise to x છે ને બરાબર તો એનું સંકલન આપણે જાણીએ e raise to x નું e raise to x પણ x ની જગ્યાએ જે કોઈ બીજું કે વસ્તુ આવે x સાથે કે ગુણાયેલ આવે તો ઘટમાં હોય તો એનું વિકલન નીચે લખવાનું બરાબર અમારે વિકલન કરો નોટ સંકલન બાજુમાં પણ નીચે જ્યારે આપણે દાખલા ગણતા આ રીતે વિકલન આપણે તમે મને મને લાગે છે આપણે અંદર e raise to x square બરાબર તો એમ પહેલા e raise to x square છે e raise to e raise to x પણ x ની જગ્યાએ વિકલન બાજુમાં એટલે આનું શું આવતું twice x x square આ રીતે તો વિકલન સંકલનમાં e raise to x to e raise to x પર x ની જગ્યાએ બીજું કઈ આવેલું હોય એટલે છેદમાં વિકલન કરવાનું તો આપણને મળી જાય પણ એટલું ખ્યાલ રાખવાનું કે અહીં જો x² હોય તો એ થશે નહીં એ દળીને જ કરવું પડશે બરાબર કારણ કે એનું વિકલન જો છેદમાં કરવાથી ચલ હોય છે જો વિકલન એવું હોવું જોઈએ છેદમાં છેદમાં જ્યારે વિકલન કરીએ ત્યારે અચળ પદ જ બચવું જોઈએ ચલ બચવું જોઈએ નહીં એમ ખાસ કરીને e raise to 2x plus 3 શું બચ્યું 2 plus 0 plus ખ્યાલ એવું આન્સર છે પ્લસ બરાબર વેરી એક્સપેક્ટ ટુ ધ નીરેસ્ટ છે જેમાં એક્સ ની જગ્યાએ જે કરેલો છે તેમાં વિકલન જ્યારે વિકલન બાજુમાં કરતા
બરાબર જ્યારે વિકર્ણ બાજુમાં કરતા અહીંયા છેદમાં કરવાનું પડે છેદમાં વિકર્ણ એટલે કેવું હોવું જોઈએ અહીંયા તો x ચલ બચ્યો છે અહીંયા છેદમાં ચલ બચવું જોઈએ એટલે અચળ પડ જ હોવું જોઈએ તો જ આ રીત ઉપયોગ થાય બરાબર एग्जांपल शब्द x अपॉन a इज टू x स्क्वायर x अपॉन a इज टू x स्क्वायर अपन क्या बोलो कि कोई वस्तु का रूप बराबर અહીં જોઈ શકે x स्क्वायर x स्क्वायर નું વિકલન શું થાય 2x થાય x છે આપણી પાસે છે એટલે વિચારી લેવાનું કે x स्क्वायर બરાબર t છે તો એનું વિકલન 2x dx બરાબર 1 d x dx 1 upon 2 d ओके सर अब मैं बस तो आपने कीमत मुकी दी है x dx की जगह हो गया तो जो भी सकते हैं 1 half d बराबर ऊपर लगे मैं ऐसे सर कुछ e is to x में लिख देती 1 half d 1 half क्या ले रहा हूँ अर 1 e is to 1 minus यानी क्या है minus d अब ये क्या ये कंडीशन है હવે ફરી પાછું એ માઇનસ થી આવ્યું છે એટલે જરા ઈ રેસ ટુ એક્સ નું એમાં આપણે કેવી રીતે આ કઈ શોર્ટ એ કામ આવશે બરાબર ઈ રેસ ટુ ઈ નું વિકલન ઈ રેસ ટુ માઇનસ અને માઇનસ ઈ નું વિકલન છે એમાં કારણ કે ઈ જો દર વખતે ઈ રેસ ટુ એક્સ નું સંકલન ઈ રેસ ટુ એક્સ નું સંકલન આપણે કરતા છે ઈ રેસ ટુ એક્સ એક્સ ત્યારબાદ ઈ જે એક્સ નું વિકલન કરતા છે અને ઈ કરતા 1 એટલે ડાયરેક્ટ આપણે લખતા ઈ રેસ ટુ એક્સ નું સંકલન ઈ રેસ ટુ એક્સ છે બરાબર તો અહીં x ની જગ્યાએ આપણે માઇનસ થી આવ્યું છે બરાબર તો અહીં માઇનસ નું વિકલન છે ડાયરેક્ટ પણ લખી શકાય માઇનસ લખવું હોય તો ડાયરેક્ટ પણ લખી શકાય માઇનસ 1 તો માઇનસ 1 હાફ 1 અપોન e રેઝ ટુ t માઇનસ થી જે તમે નીચે રહે આ માઇનસ થી આગળ ચાલ t ની જગ્યાએ આપણી પાસે શું છે t ની જગ્યાએ આપણી પાસે શું ડાયરેક્ટ છે x સ્ક્વેર 1 અપોન e રેઝ ટુ x સ્ક્વેર પ્લસ આન્સર ધેટ एग्जांपल अदर e रेस टू tan इनवर्स x 1 प्लस x स्क्वायर जो है तो आज अलग बारे का एग्जांपल लिखा हुआ है एकदम सिंपल है आपने कोने लगाना पहला e ना घात मान जो लेना है कि सूत्र है tan इनवर्स x એટલે તમને ખ્યાલ હશે કે મહત્વનું ચેપ્ટર આપણું પાંચમું ચેપ્ટર બરાબર એટલે કે વિકર્ણ જો વિકર્ણ આવશે તો આપણે આ સંકલન એક્ઝામ્પલ બે પડશે એટલે અહીં મુખ્ય આદેશ લેતા છે આપણે અહીં વિચારવાનું કે કોનો આદેશ લેવા આપણે કઈ બાજુમાં મળી જશે वन अपॉन वन प्लस एक्स स्क्वायर टी एक्स यानी ये सुन लिया होगा प्रिटी यानी कि टेन मीटर से लेकर हम सुन अपॉन टी बैक बराबर तो ये लगते हैं सुन आ चार ई रेस टू टी आने वन अपॉन एक से जो है तो लगता है मैं बराबर तो ना हम भी ख्याल नहीं आ रहा टेन इनवर्स एक्स टेन इनवर्स एक्स तो हमें बाजू में वन प्लस एक्स स्क्वायर टी एक्स तो ये ना प्रमाण है बाजू में तुम्हें नहीं सकते सुन लगी सके टी બુક તમારી બાજુમાં રાખીને
एक्जाम्पल इम्पोर्टेंट है आ टाइप ना अलग अलग प्रकार एक्जाम्पल आई सके ए रेस्यू टू एक्स माइनस वन ए रेस्यू टू एक्स प्लस वन जो जाए तो आप विचारीकरण करने धरवा आ वस्तु मिली जैसे मोस्ट इम्पोर्टेंट है एक्जाम्पल बराबर ए रेस्यू टू एक्स प्लस वन धरी आपकरण तो आपने शूँ मैं ए रेस्यू टू एक्स मैं एवं तो ऊपर है नहीं बराबर तो एट पहला आम आप एक स्वरूप बनाव पड़ से स्टार्टिंग पॉइंट याद करो पड़े तुम्हारे अंश अंश छेद कितना होया भगवान e रेस टू x बटे भाग पहला पॉइंट आ वस्तु जो याद आवे को एग्जांपल थस बराबर तो અહીં આપણે અનુવિકરણ કે અનુવિકરણ કરવા દે કે આપણે બાજુમાં મળતું નથી પર એક સ્વરૂપ યાદ રાખજો ભગવાન સાથે છેદ e રેસ ટુ x વડે ભાગ e રેસ ટુ x વડે ભાગવાનું કારણ છે કે તમને e રેસ ટુ 2x माइनस वन बता है छेद सेपरेट आप ई रेस टू एक्स बदाने आप बराबर ई रेस टू टू एक्स ई रेस टू एक्स सेपरेट आप अंशन छेद में अपाई अंशन बराबर चल ई रेस टू टू एक्स अपॉन ई रेस टू एक्स वन अपॉन ई रेस टू एक्स ई एक्स चल अँ बे ई रेस टू एक्स है बे से ई रेस टू एक्स है एक पूरी है ई रेस टू एक्स है ना यहाँ ई रेस टू एक्स आने मुड़ी है और ये ई रेस टू एक्स અને આને ઉપર લે તો માઇનસ ઈ રેસ ટુ એક્સ એટલે સેમ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ હવે આપણે એક વિચારવાનું કે વત્તા વાળું છે એને આપણે ડાળીશું બરાબર ચાલ એ કેમ કે તમને કહ્યું ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ આપણે ડાળીએ ચાલ ઈ રેસ ટુ એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ ઈ રેસ ટુ એક્સ નું વિકલન માઇનસ ઈ રેસ ટુ એક્સ અને માઇનસ વન નું બાજુનો વિકલન આપણે સંકલન નથી કરતા શું કરતા છે વિકલન કરતા છે આદેશ દે એટલે એનું વિકલન કરવાનું ઈ રેસ ટુ એક્સ નું વિકલન ઈ રેસ ટુ એક્સ ઈ રેસ ટુ એક્સ નું માઇનસ એક્સ નું ઈ રેસ ટુ માઇનસ એક્સ પર માઇનસ એક્સ નું માઇનસ વન છે ડી એક્સ બરાબર વન ડી બરાબર તો ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડી એક્સ બરાબર બી તો હવે ખ્યાલ આવ્યો જો માઇનસ વાળું લેશે તો એ પ્રમાણે આપણે ऊपर ऊपर से आ से आ कर जाए छे बराबर चल धारण का मतलब की रही है अबे आनी जगह है आपने सो मुकवाना डी डी बराबर ने फिरो ने टी 1 अपॉन डी और अही टी लॉग 1 अपॉन डी नु विकलन संकलन लॉग माइनस में टी प्लस सी चल टी ई वैल्यू जे धारण के अंदर ले ले लॉग टी बराबर सो धारण छे आपरे ई रेस टू प्लस ई रेस टू माइनस प्लस समझ गए बराबर जो तमे ऊपर धारवा जसो आना बराबर टी तो नीचे नो आवी जाय पर 1 अपॉन टी प्रमाणे तो पाछो सेट करवो पड़से बराबर એટલે યાદ રાખવાનું કે આ નીચે નો પ્લસ વાળો આપણે ધારીશું અને ઉપર નો ઉપર વાળો આવા આવી જશે બરાબર તો એના જો સેમ બીજો એક્ઝામ્પલ છે બરાબર જોઈ શકે 20 માં એમાં આન્સર ને છેદ ને ભાગવાની જરૂર નથી ઓલરેડી આપણે લીધું છે एक्जाम्पल 20 जी सके एक्जाम्पल 19 कहो कहते बराबर एम ई एस टू एक्स आप आंसर ने भगवू हो भगवा जरूर नहीं जी सके रिव्यू सेवन है बराबर एक प्लस में एक माइनस में है तो आप धारी लीजिए टू एक्स प्लस ई रेस टू माइनस टू एक्स बराबर धारी टी चल हम जो ई रेस टू टू एक्स विकल्प ई रेस टू टू एक्स और टू एक्स बाजू ई रेस टू टू एक्स विकल्प ई रेस टू माइनस टू एक्स तो माइनस टू एक्स टू माइनस टू डी एक्स बराबर वन डी चल कुछ समझ ई रेस टू टू एक्स प्लस ई जगह माइनस ई रेस टू टू एक्स डी एक्स बराबर डी अपने फक्त जो ई रेस टू टू एक्स माइनस ई रेस टू माइनस टू एक्स डी एक्स बराबर वन अपॉन टू डी आ वस्तु जो जो बराबर
वन अबे क्या आपने ये सी टू एक्स माइनस सी टू एक्स डी एक्स बराबर डेल्टा सो लखवान वन हाफ डी टी वन हाफ डी टी बराबर चार तो अभी आपने आ वस्तु जो ही सके तो अभी नहीं देखिए आपने वन हाफ डी टी लखवान मैंने ये सी टू एक्स प्लस ई टू माइनस टू एक्स आपने सुन दरवान स्टार्टिंग में दर रही है टी बराबर एडी दे चला भी तो मैं पहला प्लानिंग करवाऊँ के कॉलम विकरण करवा दिया मैं प्लस दबाव देवाऊँ नेचुरल दबाव देवाऊँ तो यूँ क्या है तो अपन ओपन वाइंस और सेट करते हैं जो क्या चल पड़े कि आप इंडिया में जवान चेक पेरिस है बराबर तो आ तो यूँ देखिए वन अपन ये सुन रहे सु टी आने आ वन हाफ डी वन हाफ डी चलो वन वन अपन टी डी वन हाफ वन अपन टी लॉग माना माना टी प्लस वन हाफ लॉग चलो माना माना टी टी ई रेज टू करना टू एक्स प्लस ई रेज टू माइनस टू एक्स प्लस सी बराबर आर समझी क्या व्यवस्थित जो हो रही है अब आ टाइप ना इंस्पेक्शन में तुमने आ सके मैं तुम्हारा डायरेक्ट भी चलवा आ सॉल्व की थी है डायरेक्ट सॉल्व थी सके પછી જે અમે સોલ્વ બધી ટેટી બતાવા નીચેનું વિકલન ઉપર સેટ થઈ ગયું છે એટલે જે આપણે જોડે શું છે વન હાફ છે તો વન હાફ આગળ મૂકી દેવાનું તો વન હાફ ની સરળ સંકલન કરી દેવાનું log ઇસ ટુ x + ઇસ ટુ x ખાલી આ પોઈન્ટ આપણે યાદ આવવું જોઈએ કે નીચેનું વિકલન ઉપર છે જ બરાબર એટલે કે આપણે આગળ કરીશું સો एग्जांपल टाइप दे दी है वगर दबाव भी आपने करोटे करी से पर आपने आगे फाइनेंस करी से मैं भी पचीस बताऊं मैं हमने अमा करा पी टू एक्स माइनस थ्री डी चार एक्स डी के भी टू एक्स है ना बराबर है वन टू बराबर सो बराबर टी चल टू एक्स और टू आने जीरो डी डी एक्स बराबर वन डी तो टू डी एक्स बराबर डी डी एक्स बराबर वन हाफ डी डी एक्स बराबर वन हाफ डी ओके चल तो हमें जो ये सो अन्ना बराबर टी को किसू आपने टेन स्क्वायर टी आने डी डी बा सॉरी डी एक्स बराबर चल तो डी एक्स देखिए आपने वन हाफ डी टी को वन हाफ डी वन हाफ अब आज टेन स्क्वायर टी डी अबे तुम तो टेन स्क्वायर नहीं आपने पास से टेन स्क्वायर संकलन से हम नडी से बाकी पास से कुछ है कौन कुछ है सेक्स स्क्वायर एक्स कुछ है तो वन प्लस सेक्स स्क्वायर एक्स बराबर वन प्लस टेन स्क्वायर आपके पास सूत्र अच्छे तो टेन स्क्वायर बड़ा बसुर भगवान सूत्र टेन स्क्वायर बराबर वन प्लस एक्स स्क्वायर एक्स माइनस वन आ स्टैंडर्ड टेन आपका सूत्र अच्छे सेक्स स्क्वायर वन प्लस टेन स्क्वायर आ याद रहेगा ना बढ़िया लगी सकता है बराबर तो यानी आप ऐसे मान लो कि सेक्स स्क्वायर एक्स माइनस एक्स स्क्वायर टी माइनस वन डी कारण कि आपने खबर से के सेक्स स्क्वायर टी नो आपने संकल्प सेक्स स्क्वायर टी वन सेपरेट आप ले लो माइनस वन डी वन आपने में बाहर से बराबर चल वो तो आपने खबर दे सेक्स स्क्वायर टी नो संकलन બરાબર ના ખબર હોય તો તમારે યાદ રાખવાનું કોનું વિકલન કરવાથી x સ્ક્વેર x થાય તો tan x વિકલન x સ્ક્વેર x થાય x સ્ક્વેર d નું શું થશે tan tan માઈનસ 1 નું t પ્લસ c બરાબર મને આ બેવ ને આપવું હોય તો બેવ ના tan માઈનસ 1 ભાગ t પ્લસ t બરાબર શું છે આપણે ધારેલું છે t બરાબર 2x માઈનસ माइनस वन हाफ टू एक्स माइनस थ्री ओके प्लस आंसर चेक करो इन वेल्यू लास्ट में मुकवा भूलशो नहीं
ચલો અહીં આન્સર આપણો જરાક અલગ આવે છે કન્ફ્યુઝન થઈ જશે બરાબર અહીં શું લખ્યું 1 હાફ tan 2x માઈનસ આ માઈનસ 1 હાફ અંદર આપી બરાબર માઈનસ માઈનસ પ્લસ ની વાત પ્લસ આ ટુ કેન 1 હાફ tan 2x માઈનસ બરાબર તો માઈનસ x હવે અહીં જો આ વસ્તુ આન્સર નહીં આપેલો છે ઉપર તમારો આન્સર છે 1.2 तो आ बीजो ऑप्शन जी लो हाँ बीजी कई रीत વગર આ રિસોલ્વર લેશો આપણો બુકનો આન્સર ફોલો થઈ જશે બરાબર જોઈ તો અહીં આપણે કહી દઈએ રાઈટ મીન્સ કે અહીં આપણે કન્વર્ટ કરીએ x² 2x માઈનસ 3 માઈનસ તો આનો સૂત્ર લખી લીધું 10 સ્ક્વેર x બરાબર x² x માઈનસ 1 સૂત્ર લખી ચાલો હવે x સેપરે 2x માઈનસ 3 dx માઈનસ 1 dx વગર આ રીતે ચાલો આપણને ખબર છે x² x નું સમીકરણ સંકલન 10 તો 10 x નેગેટિવ x માઈનસ એનું સમીકરણ x નેગેટિવ બીજું કઈ આપણું છે એનું સમીકરણ આપણે છે માઈનસ માઈનસ 1 x પ્લસ c જોઈએ તો અહીં 10 2x પ્લસ 3 છેદમાં 2x માઈનસ 3 નું સમીકરણ 2 प्लस एक्स और माइनस एक्स प्लस सी बराबर तो टेन वन हाफ टेन टू एक्स प्लस थ्री माइनस एक्स प्लस हम हमें जो ही सके आंसर कि आप लोग कितने इजी चे तो लोग कितने लॉन्ग चे એટલે ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે આન્સર આપણે સ્પીડથી અલગ આવશે અમુક આ અલગ આવશે એટલે અચળ પોઝિટિવને આપણે કરી લીધું છે તો આ એક્ઝામ્પલ આ રીતે જો x² 2x - 3 dx પ્રમાણે ડાયરેક્ટ બરાબર આમાં પૂછવા લાગ્યા લાસ્ટમાં આન્સર સાચો છે તમારો આન્સર આ બરાબર એટલે અહીંથી યાદ રાખવાનું ટેન સ્ક્વેર એક્સ ની જગ્યાએ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ વન એક્સ સ્ક્વેર એક્સ બરાબર માઇનસ વન તો એક્સ સ્ક્વેર એક્સ નું ટેન એક્સ અપોન જે એક્સ ની જગ્યાએ લીધું આપણે એક્સ સ્ક્વેર એક્સ નું નીકળ આ સંકલન ટેન એક્સ છે નીકળ નીકળ એટલે નીકળ છે અને બન્યું એક્સ તો ઇન જીટી વન હા ટેન આન્સર 2x plus 3 minus x plus c બરાબર જોઈ શકો Yeah.